કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પાઠ બે, પાઠનું નામ છે બે વરસાદ ને પાંચ પીપર. એની અંદર પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અ, એની અંદર પ્રશ્ન એક, વરસાદ બહુ લુચ્ચો છે તેવું શા માટે કહ્યું હશે? જેનો જવાબ છે, વરસાદ બધાને છેતરે પજવે છે માટે વરસાદ બહુ લુચ્ચો છે તેવું કહ્યું હશે. પ્રશ્ન બે, બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે, કેમ? એનો જવાબ છે, બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે તેથી બાળકને ગરમી લાગે છે. પ્રશ્ન નંબર ત્રણ, વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? જેનો જવાબ છે, વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. બ, એની અંદર પ્રશ્ન નંબર એક, બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? તેનો જવાબ છે, વરસાદ બહુ લુચ્ચો છે તેથી બાળક વરસાદ સાથે નહીં રમવાનું નક્કી કરે છે. પ્રશ્ન નંબર બે, બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો, વરસાદ ક્યારે આવ્યો? જેનો જવાબ છે, બાળકે વરસાદને બપોરે બોલાવ્યો હતો પણ વરસાદ સવારે આવ્યો. પ્રશ્ન નંબર ત્રણ, વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત? જેનો જવાબ છે, વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને નિશાળે ન જાત. પ્રશ્ન ક્રમાંક ચાર, બાળક સાથી ધ્રુજતો હતો. જેનો જવાબ છે, બાળક નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના મારની બીકે ધ્રુજતો હતો. પ્રશ્ન ક્રમાંક પાંચ, મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે શું લાગ્યું? જેનો જવાબ છે, મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે લાગ્યું કે તે વરસાદ સાથે લડ્યો અને પલળીને થરી ગયો હશે તેથી ધ્રુજતો હશે. પ્રશ્ન ક્રમાંક છ, બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ શું કરે છે? જેનો જવાબ છે, બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ બાળકનું દુઃખ જોઈ મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. પ્રશ્ન ક્રમાંક સાત, વરસાદ ક્યારે જરૂર આવતો? જેનો જવાબ છે, બાળક કોઈ દિવસ બહાર જતી વખતે છત્રી સાથે લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ જરૂર આવતો. પ્રશ્ન ક્રમાંક આઠ, વરસાદ ક્યારે દૂરથી જ ડોકિયું કરતો? એનો જવાબ છે, બાળક તેની સ્વદેશી છત્રી સાથે ઉપાડીને ફરે ત્યારે વરસાદ દૂરથી જ ડોકિયું કરતો. પ્રશ્ન ક્રમાંક નવ, કોણ કોણ વરસાદથી બહુ ખુશ ખુશ રહે છે? જેનો જવાબ છે, ધોળી બટક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ ખુશ રહે છે. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું. પ્રશ્ન ક્રમાંક ક, એની અંદર સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? જવાબ છે, લાંબા ઉજ્જળ માર્ગે ઉનાળામાં છાંયો હોય તો માણસ અને પશુ પંખીને વિસામો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. ડ, એની અંદર પ્રશ્ન ક્રમાંક એક, વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? જેનો જવાબ છે, વરસાદની મોસમ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર માસની હોય છે તેથી તેને ચાર માસનો સમૂહ એટલે કે ચોમાસું કહે છે. પ્રશ્ન ક્રમાંક બે, ઢાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે? તો ઢાલા બેસી રહેવાને બદલે મને વાર્તા વાંચવી, ક્રિકેટ રમવું, ચિત્ર દોરવું, ઘરના કામમાં મમ્મીને મદદ કરવી અને ટીવી જોવું ગમે છે. હવે પ્રશ્ન ક્રમાંક બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. અ, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય છે? જેનો જવાબ છે, બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં ભાગ્યે જ આવે છે. બ, સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો? જેનો જવાબ છે, સામા પટેલના વાવેલા વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણા માણસો પશુ પંખીઓ વૃક્ષોના છાયામાં વિશ્રામો ખાય છે, કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે. પ્રશ્ન ક્રમાંક ક,
ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય? જવાબ છે, ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે ત્યાંના પાણીના વહેણથી નદીનાળા બંધ છલોછલ થઈ જાય છે, ક્યારેક નદીમાં પૂર આવે છે. પ્રશ્ન ક્રમાંક 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અ, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? જેનો જવાબ છે, વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈ જોઈને તેને આખો દિવસ બોલાવ બોલાવ કરે છે, પણ તે આવતો નથી. પછી ઓચિંતો આવીને જોરથી તેના પર હસતો કૂદી પડે છે. સુંદર આંખોવાળા મોરના પીછા ભીંજવી નાખે છે, બિચારાની બધી શોભા બગાડી નાખે છે. આ રીતે મોર વરસાદને હેરાન કરે છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2 જોઈશું. બ, વરસાદનો સ્વભાવ વિચિત્ર છે એવું સાથે કહી શકાય? તો જેનો જવાબ છે, બાળક જ્યારે જ્યારે વરસાદ સાથે રમવા જાય છે ત્યારે તે કદી સીધી રીતે રમતો નથી. પોતે પહેલો પડે છે અને પછી બાળકને પણ સાથે પાડે છે. તે પડે છે ત્યારે તેનો તો કંઈક વાગતું નથી, પણ બાળકને વાગે છે. બાળકના કપડાં બગડે છે, તે બાળકનું દુઃખ જોઈ મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. આ પરથી કહી શકાય કે વરસાદનો સ્વભાવ વિચિત્ર છે. હવે જે પ્રશ્ન ક્રમાંક ક છે, આપણે પાઠ બ ભાગ 2 માં જોઈશું.